ચાલો બાળકો, આજે આપણે કયો વિષય શીખવાનો છે? કલર. કયો વિષય? કલર. કલર ની ચોપડી કાઢી બધાએ. સારું, ચાલો એમાં પાઠ છ પર્વત નો મુરબ્બો, એમાં પેજ નંબર 76 કાઢો તો. પેજ નંબર 76, આપણે 75 સુધી ભણી ગયા ને, ચિત્ર બનાવવાનું પૂરી દીધું ને તમે આગળ, એટલે પેજ નંબર 76 કાઢો. ચાલો કાઢી બધાએ. ચાલો પેજ નંબર 76 કાઢ્યો. હા સરસ, ચાલો એમાં પહેલાં સૂચના વાંચો તો શું છે કે નીચેની વિગતો કોને લાગુ પડે છે. હવે જે આપણને બધી વિગત આપી છે એ કોણ બોલે છે, કોને છે, શું કરે છે, કોણ, એ આપણે એમાં લખવાનું છે. હવે આપણે આગળ પાઠ શીખી ગયા ને, એમાંથી જ છે. તો પહેલું છે શાકભાજીની લારી. તો શાકભાજીની લારી કોની હતી? સકરાભાઈની. તમે જવાબમાં લખ્યું છે સકરાભાઈ. હા, હવે બીજો પ્રશ્ન છે બ્રશ, કાસકો અને તેલ. તો બ્રશ, કાસકો અને તેલ કોણ ખરીદતું હતું? તો મૃગેશભાઈ. કોણ? મૃગેશભાઈ. પછી એની નીચે જો, એમાં તમારે લખવાનું છે મૃગેશભાઈ. પછી છે મોબાઈલમાં બજારનો વિડીયો. એટલે મોબાઈલમાં બજારનો વિડીયો કોણ ઉતારતું હતું? આર્યન. કોણ ઉતારતું હતું? આર્યન. તમે લખવાનું આર્યન. પછી છે ચાની દુકાન. તો કોની ચાની દુકાન હતી? તો ચંદ્રકાંતની. તો અહીં શું લખવાનું? ચંદ્રકાંત. પછી છે જેવું એનું નામ તેવું એનું કામ. તો કોણ કરતું હતું? પર્વત. પર્વત કોણ હતું? બળદ. બળદનું નામ હતું ને પર્વત, એ અહીંયા એનું નામ શું લખવાનું? પર્વત. ચાલો નીચે જુઓ, એમાં શું છે કે અમૃત કાકાનો પર્વત વાંચો અને ચિત્રમાં નામ લખો. એની નીચે જો શબ્દો ગોઠવી વાક્ય ફરીથી લખો. જો આ શબ્દો છે બધા એ આડાઆડા શબ્દો છે. કેવા છે? આડાઆડા. તો આપણે એને બરાબર ગોઠવી અને આખું વાક્ય ફરીથી લખવાનું છે. તો પહેલું છે બજારનો વિડીયો. આર્યન ઉતારતો હતો, તો એવું આવે ન આવે. આપણને વાક્ય ગોઠવવાનું છે કે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. તો આખું વાક્ય લખવાનું કે આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો. પડી ખબર? પછી બીજું છે લઈને જતા હતા શાકભાજીની લારી સકરાભાઈ. તો આપણને ગોઠવવાનું છે કે સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. કે સકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. સમજ પડી? ત્રીજું તેના માટે કપડાં તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો આપણને ગોઠવવાનું છે કે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. સમજ પડી? પછી નીચે ચાર નંબર દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તો એને ગોઠવવા માટે શું કરવાનું? કે હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. એને બરાબર ગોઠવી નાખ્યું આપણે કે હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. પછી છે પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. આપણે આખું વાક્ય ફરીથી લખ્યું ને, આડાવાળા શબ્દ છે ને ગોઠવીને વાક્ય પૂર્ણ કર્યું. સમજ પડી બધાને? હવે સામેનો પેજ જુઓ. ચાલો ચાલો હવે સામેનો પેજ જુઓ. તો હવે સામેના પેજમાં છે, આ જે ઉપર છે એ રમત છે, એ આપણે ક્લાસમાં રમવાની હોય પણ અત્યારે આપણે એ બની શકે નહીં, એટલે એ તમારે રમવાની નથી. હવે નીચે જુઓ, ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો. હવે જે ફકરો છે આપણને આપ્યો છે ને આગળના પાઠમાં, એમાં જે આપણે કયા નામ આવે આપેલા વાંચવાનું છે એના ઉપરથી આપણે સામે જવાબ લખવાનો છે, ઓળખવાના છે આપણે કે કોણ બોલે છે, કોનું છે, કોણ એની હતું, કોની પાસે તે હતું, તે બધું.
એ જો પેલું છે કે મારી પાસે બે પૈડાવાળું વાહન છે, તો જે આપણે જે ફકરો વાંચ્યો એમાં કોની પાસે બે પૈડાવાળા વાહન હતા? તો એક તો પાર્થેશભાઈ અને હર્ષદભાઈ, તો જવાબ લખેલું છે કે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ. સમજ પડી? પછી બીજું છે કે હું મારા મમ્મી પપ્પા સાથે છું, તો કોણ હતું એના મમ્મી પપ્પા સાથે? તૃપ્તિ. તૃપ્તિ હતી ને મમ્મી પપ્પા સાથે. શું ખરીદવા ગઈ હતી? કપડાં. કપડાં ખરીદવા માટે તેમની મમ્મી પપ્પા સાથે હતી, એટલે અહીં લખવાનું તૃપ્તિ. પછી છે મારે ચાર પગ છે, તો જો ચિત્રમાં ચાર પગવાળું કોણ છે? કૂતરો છે ને, જો કૂતરો છે, તો શું લખવાનું? કૂતરો. કૂતરાને ચાર પગ હોય ને. હા. પછી છે હું ગુસ્સામાં છું, તો કોણ ગુસ્સામાં હતું? પર્વત. જે બળદ હતો તેનું નામ પર્વત હતું ને, એ પર્વત દોડ્યો, બળદ દોડ્યો એટલે એને એકદમ ગુસ્સો આવ્યો અને તે દોડ્યો, એટલે હું ગુસ્સામાં છું, તો એમાં શું આવશે? પર્વત. પછી છે પાંચ નંબર, હું ગભરાઈ ગયો છું, તો ગભરાઈ કોણ ગયો હતું? અમૃત કાકા. કોણ? અમૃત કાકા. બળદ દોડ્યો એટલે અમૃત કાકા ગભરાઈ ગયા, એટલે અહીં લખવાનું અમૃત કાકા. પછી છે હું ચિંતામાં છું, તો કોણ ચિંતામાં હતો? હર્ષદભાઈ. હર્ષદભાઈ કેમ ચિંતામાં હતા? કે તેમની પાસે દૂધ હતું, દૂધના કેન ઢોળાઈ જાય તો ચિંતા તો થાય ને, એ પાછું ભરાય નહીં. જો શાકભાજી હોય તો આપણે ભરી લઈએ, બીજી વસ્તુ પડી ગઈ હોય તો ભરી લેવાય, પણ દૂધ ઢોળાઈ જાય તો પાછું ભરાય નહીં, એટલે હર્ષદભાઈ ચિંતામાં હતા, એટલે આપણે લખવાનું હર્ષદભાઈ. પછી છે મને હસવું આવે છે, તો કોણ હશે છે ચિત્રમાં? કાસ્કો વેચવા વાળો. જો ચિત્રમાં જોજો, કાસ્કો વેચવા વાળો છે, તેને હસવું આવે છે. પછી મારી ચાની દુકાન છે, તો ચાની દુકાન કોની હતી? ચંદ્રકાંતની. ચંદ્રકાંત ચા વાળો છે ને, તો ચંદ્રકાંતની ચાની દુકાન હતી. પછી છે મારા હાથમાં મોબાઈલ છે, તો મોબાઈલ કોના હાથમાં હતો? આર્યનના. કોના હાથમાં? આર્યનના. તો અહીંયા તમારે લખવાનું આર્યન. પછી છે તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો? તમે કોઈ પણ બજારમાં જાઓ તો તમે કઈ કઈ વસ્તુ ખરીદો? તો કે કપડાં ખરીદીએ, ફુગા ખરીદીએ, ફળ ખરીદીએ, શાકભાજી વગેરે. આપણે બજારમાં તો ઘણી બધી વસ્તુ હોય, આપણે ખરીદી શકીએ ને, ગમે તે વસ્તુ આપણે લેવી હોય તે લઈ શકીએ છીએ. હવે જો પાછળનો પેજ જોઉં તો પેજ નંબર 78 કાઢો. હવે આમાં આપણે શું શીખવાનું છે કે દુકાનના બોર્ડ હોય, તમે ગમે ત્યાં બજારમાં જાઓ તો તમે દુકાનનું બોર્ડ જુઓ છો કે ભાઈ શેની દુકાન છે, તેમાં શું શું મળે છે, એ આપણે જોવાનું છે. જાઓ માનો કે તમે બજારમાં ગયા છો તો ત્યાં એક દુકાન આવે છે, દુકાન પર આવું બોર્ડ હોય તો બોર્ડ ઉપર લખ્યું છે કે કૃપાળુ કિરાણા સ્ટોર. તો કિરાણા સ્ટોર છે ને, ત્યાં કઈ કઈ વસ્તુ મળે? તો કે ઘી મળે, ગોળ મળે, તેલ, અનાજ, કઠોળ અને ખાંડના છૂટક વેપારી વગેરે વસ્તુ મળે ને. આપણે કરિયાણાની વસ્તુ આપણે જઈએ છીએ ને કરિયાણાની દુકાને, એને કિરાણા સ્ટોર કહેવાય. તો કિરાણાની દુકાનમાં આ બધી વસ્તુઓ મળે. પછી લખ્યું છે સંપર્ક. સંપર્ક એટલે કે આપણે કંઈ બી વસ્તુ ખરીદવી હોય અને એનો આપણે એની સાથે મળવું હોય તે વ્યક્તિને કહેવાય સંપર્ક. તો કે છે સૃજન વી પટેલ. તો દુકાનદારનું નામ શું છે? સૃજન વી પટેલ. જે દુકાનમાં વેચતો હોય ને એના માણસનું નામ છે સૃજન વી પટેલ. હવે નીચે છે આ કરિયાણાની દુકાનમાં, કિરાણાની દુકાનમાં કઈ કઈ બીજી બધી વસ્તુ વધારાની મળે? આ તો બધી મળે જ છે, પણ બીજી બધી મળે ને તો આપણે લખવાની છે. જો ચોખા છે, પછી તેલ મળે, ગોળ મળે, તુવેર દાળ, ચણા, સાબુ, અનાજ, મીઠું, કઠોળ વગેરે ઘણી બધી વસ્તુ મળે, મળે ને. હા, તો આમાં તો આપણે બધા અલગ અલગ નામ લખવાના છે. પછી છે દુકાનદારનું નામ. દુકાનદારનું નામ શું છે? તો સૃજન વી પટેલ. તો એ લખવાનું સૃજન વી પટેલ. પડી સમજણ? સમજ પડી ને. હવે આપણે નીચે બીજી દુકાન જોઈએ. બીજી દુકાન છે, આપણે બજારમાં ગયા હોય ત્યાં પણ એક દુકાન તો ન હોય ને, ઘણી બધી દુકાન હોય. તો બીજી દુકાન છે,
તેમાં શું છે બીજી દુકાન? રાજર્ષી મોબાઈલ. તો શેની દુકાન છે? મોબાઈલની દુકાન છે. તો મોબાઈલની દુકાનમાં શું શું મળે? તો અહીં લખ્યું છે, જો દરેક કંપનીના નવા જૂના મોબાઈલ મળે, પછી મોબાઈલના કવર મળે, ગ્લાસ મળે, પછી નવા સિમ કાર્ડ મળશે અને રિચાર્જ કરી આપવામાં આવશે. દુકાનદારે લખ્યું છે આ બધું થાય, નવા જૂના મોબાઈલ મળે, મોબાઈલના કવર મળે, ગ્લાસ મળે, નવા સિમ કાર્ડ મળે અને ફોનનો રિચાર્જ પણ કરી આપવામાં આવશે, એવું લખ્યું છે એને. પછી છે સંપર્ક. તો કોણ છે દુકાનદારનું નામ? શું છે? સૂર્યપ્રકાશ પરમાર. પછી એનો નંબર આપ્યો છે, મોબાઈલનો નંબર. જો મોબાઈલનો નંબર કયો છે? 2222222. પડે. હવે નીચે આપણે જવાબ લખવાના છે. જો ઉપર આપણે જે વાંચ્યું ને એ નીચે એના જવાબ લખવાના છે. શું છે? આ દુકાનમાં શું મળશે? તો આ દુકાનમાં શું શું મળે છે? તો નવા ફોન, સિમ કાર્ડ, જૂના ફોન, કવર, ગ્લાસ અને એરફોન વગેરે બીજી બધી પણ વસ્તુ મળતી હોય ને મોબાઈલની દુકાનમાં, એ બધા આપણે નામ લખવાના છે. પછી છે દુકાનદારનું નામ. તો દુકાનદારનું નામ શું છે? આ સંપર્ક લખ્યું છે ને, દુકાનદારનું નામ છે સૂર્યપ્રકાશ પરમાર. અહીં શું લખવાનું? સૂર્યપ્રકાશ પરમાર. પછી છે ફોન નંબર લખો. તો એનો ફોન નંબર આપણે જોયો ને, આ કયો છે? 2222222222. મજા આવી ને? સારું, ચાલો સામેનું પેજ જુઓ. ચાલો હવે સામેનું પેજ જુઓ. હવે એમાં શેની દુકાન છે? તો ક્રિષ્ના સ્વીટ માર્ટ. સ્વીટ માર્ટ એટલે આપણે કઈ ફરસાણ ને બધું મળે ને, મીઠાઈ ને બધું, તેને સ્વીટ માર્ટ કહેવાય. શું કહેવાય? સ્વીટ માર્ટ. તો એમાં કઈ કઈ વસ્તુ મળે છે? જો મોતીચૂર લાડુ મળે, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, મથુરા પેંડા, માવો, બરફી, કાજુ બરફી અને શ્રીખંડ. પછી લખ્યું છે પ્રસંગના ઓર્ડર લેવામાં આવે છે. હવે જે આ બધી ગળી વસ્તુ છે, સ્વીટ એટલે ગળી, સ્વીટ એટલે ગળી, આ બધી ગળી વસ્તુ છે ને, મીઠી વસ્તુ, તેમ કહે છે કોઈના લગ્ન પ્રસંગ હોય તો આપણે વધારે જાજી બનાવવાની હોય ને તો તેના ઓર્ડર પણ લેવામાં આવે છે. એટલે વધારે તમારે જોઈતી હોય તો એ બનાવી આપે. તો તમારે એનો સંપર્ક કરવો પડે, એને ફોન કરવો પડે. તેનું નામ છે એ આપણે ગમે તે લખવાનું છે. શું લખવાનું છે? એ નામ આપણે લખવાનું છે. તો લખો કે મથુરભાઈ કંદોય. મથુરભાઈ કંદોય. જે બધું બનાવે ને કંદોય કહેવાય. શું કહેવાય? કંદોય. હવે એનો નંબર છે 888888888. પણ સમજ પડી? હવે નીચે છે કે શું મળશે. તો આપણે સ્વીટ માર્ટમાં શું મળે એ આપણે લખવાનું છે. તો જલેબી, કાજુ કતરી, પેંડા, બરફી, ગુલાબજાંબુ, રસગુલ્લા વગેરે વસ્તુ મળે. નીચે છે દુકાનદારનું નામ લખો. તો આપણે દુકાનદારનું નામ શું અહીંયા લખ્યું? મથુરભાઈ કંદોય. તો અહીં શું લખવાનો? મથુરભાઈ કંદોય. સમજ પડી? હવે નીચે ચોથી દુકાન છે. જો નીચે બીજી દુકાન છે, એમાં લખ્યું છે બાર્બી બેકરી. તમે બેકરીમાં ગયા છો ને તો આ બેકરીની દુકાન છે. તો બેકરીની દુકાનમાં શું શું મળે? બ્રેડ, પાઉં, ટોસ્ટ, કેન્ડી, જેલી ટોફી, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, કેક, નાન ખટાઈ, એવી બધી વધારે વસ્તુ મળતી હોય ને, એમાં ઘણી બધી વસ્તુ હોય. પછી એમ કહે છે કે ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરવામાં આપવામાં આવશે. અરે હોમ ડિલિવરી એટલે તમને ઘેર મોકલે. તમે ફોન કરો અને એને તમે કહો, અથવા તો તમે ત્યાં દુકાને જઈને કહો કે ચાલો અમારો બર્થડે છે, અમારે કેક બનાવવાની છે, તો આટલા કિલોની કેક બનાવવાની છે, તો કેક બનાવીને તમારા ઘરે આપી જાય. એને શું કહેવાય? હોમ ડિલિવરી કહેવાય. શું કહેવાય? હોમ ડિલિવરી. તો એમાં છે સંપર્ક. તો સંપર્કમાં કોનું નામ છે? તૃષા ટોપીવાલા. શું નામ છે? તૃષા ટોપીવાલા. હવે એનો નંબર કયો છે મોબાઈલ નંબર? તો કે
નવ 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 સમજણ પડી. હવે આપણે નીચેનો જવાબ લખવાના છે કે શું મળશે. તો બેકરીમાં શું શું મળે? ચાલો પછી નીચે શું છે, શું મળશે? તો આપણે બેકરીમાં શું શું વસ્તુ મળે? ખાખરા, બ્રેડ, સોસ, કેક, નાન ખટાઈ અને ક્રીમ રોલ, એ વધારે વગેરે વસ્તુ મળે ને બેકરીમાં. તો ઘણી બધી વસ્તુ મળે. તો આપણે આમાં લખવાની, તમારે જે આવડે એ લખવાની, તમને જે ગમતી હોય ભાવતી હોય એ પણ લખી શકાય. પછી નીચે છે દુકાનદારનું નામ. તો દુકાનદારનું નામ શું છે? સંપર્કમાં કોનું નામ છે? તૃષા ટોપીવાળા. તો એ લખવાનું તૃષા ટોપીવાળા. પછી શું છે? ફોન નંબર. તો આપણે કયો ફોન નંબર છે? કે નવ 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 નવ, આપણે એ લખવાનું છે આ નંબર, કે નવ 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 નવ. તો સમજણ પડી બધાયને? ચાલો પાછળ પેજ જુઓ. તો હવે પાછળના પેજમાં છે કે તમે કઈ કઈ દુકાને જાઓ છો, તેમાંથી કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરી તે દુકાનદારને આપો. આ તમારે આવું બોર્ડ બનાવવાનું અને એમાં કઈ કઈ વસ્તુ મળે છે એ બધું લખી અને બોર્ડ દુકાનદારને તમારે આપવાનું છે. પછી જો 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 તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો. તો જે આ છે ને બધી ખાલી જગ્યા છે, એમાં તમારે કઈ દુકાન બનાવવી છે, તમારે કઈ વિચાર છે એ તમારે બધું લખવાનું છે આમાં. માનો કે જો સ્ટેશનરી બનાવવી હોય, સ્ટેશનરીની દુકાન તમારે રાખવી હોય, તમારે કઈ કઈ વસ્તુ મળે એ બધું લખવાનું. પછી અહીં દુકાનનું નામ લખવાનું, સ્ટેશનરી બોર્ડ બનાવવાનું, એમાં કઈ કઈ વસ્તુ મળે તે લખવાનું. પછી સંપર્કમાં તમારું નામ લખવાનું અને નીચે તમારો ફોન નંબર લખવાનો. પડી ગઈ સમજણ? એવી જ રીતે તમારે આ પેજ હોમવર્કમાં કરવાનું છે. સમજ પડી? શેમાં કરવાનું? ઘરેથી લેસનમાં, લેસનમાં પેજ નંબર 80 જે આપેલું છે આ ખાલી, એ તમારે પૂરવાનું છે. સમજણ પડી ગઈ? જો બાળકો, પેજ નંબર 80 છે. આ પેજ નંબર 80માં ઉપર આપ્યું છે ને આ ખાલી ખાના, એ અને નીચેનું એ તમારે હોમવર્કમાં કરવાનું છે. સમજણ પડી ગઈ? સારું, ચાલો, ઓકે, બાય.